હાલો નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સફળ જીવનની દિશા દાડાના પ્રકરણમાં શિષ્ટાચાર અપનાવો, સન્માન મેળવો. એક પ્રાચીન કહેવત છે કે મનુષ્યનો પરિચય તેના શિષ્ટાચારથી મળે છે. તેનું બેસવું, ઉઠવું, ચાલવું, વાતચીત કરવી, બીજાના ઘેરે જવું, રસ્તામાં પરિચિતોને મળવું, આવા તમામ કામ એક અનુભવીને એ દર્શાવવા માટે પૂરતા છે કે વાસ્તવમાં મનુષ્ય કેટલો સામાજિક શિષ્ટ અને શાલીન છે. સભ્યતા અને શિષ્ટાચારનો પરસ્પર સંબંધ ઘનિષ્ઠ છે, એટલો ઘનિષ્ઠ છે કે એક વિના બીજાને પ્રાપ્ત કરવાનો ખ્યાલ જ નિર્થક છે. જે સભ્યો હશે તે જરૂર શ્રેષ્ઠ હશે, અને જે શિષ્ટાચારનું પાલન કરે છે તેને સૌ કોઈ સભ્ય કહેશે. આવી વ્યક્તિ હંમેશા એવી વાતોથી બચીને રહે છે જેનાથી કોઈને દુઃખ પહોંચે અથવા કોઈ પણ પ્રકારનું અપમાન થાય. આવી વ્યક્તિ પોતાના વિચાર નમ્રતાપૂર્વક પ્રગટ કરે છે અને બીજાના મંતવ્યને પણ આદરથી સાંભળે છે. આવી વ્યક્તિ આત્મસ્વલાદાના ગુણોથી દૂર રહે છે. તે સારી રીતે જાણે છે કે પોતાના મોઢે પોતાના વખાણ કરવા તે છીછરી વ્યક્તિનું લક્ષણ છે. સભ્ય અને શિષ્ટ વ્યક્તિએ પોતાનો વ્યવહાર અને બોલચાલ જ એવા રાખવા જોઈએ કે તેના સંપર્કમાં આવનાર તમામ તેની પ્રશંસા કરે. પ્રશંસા સાંભળવાની ઈચ્છા વ્યક્તિત્વ નિર્માણમાં ઘાતક છે. શિષ્ટાચારમાં એવી શક્તિ છે કે મનુષ્ય કોઈને કશું આપ્યા લીધા વિના પોતાના અને બાળકાની શ્રદ્ધાનો ભાગીદાર અને આદર પાત્ર બની જાય છે. પરંતુ જેનામાં શિષ્ટાચારનો અભાવ છે, ગમે તેની સાથે અશિષ્ટતાનો વ્યવહાર કરી લે છે, એવા લોકોની ઘરની વ્યક્તિ પણ તેમને અનુકૂળ નથી હોતી. ઘણા લોકો શિક્ષણ અને સારા ફેશનવાળા વસ્ત્રો પહેરવા માત્રને જ સભ્યતા અને શિષ્ટાચારનો મુખ્ય અંગ માને છે, પરંતુ આ ધારણા ખોટી છે. મોંઘા અને સુંદર વસ્ત્રો પહેરનાર વ્યક્તિ પણ અશિષ્ટ હોઈ શકે છે, અને ગામડાનો હળ ચલાવનાર અવણ ખેડૂત પણ શિષ્ટ કહી શકાય છે. આ દ્રષ્ટિએ જ્યારે આપણે આજુબાજુ તરફ નજર નાખીએ છીએ અને આધુનિક શિક્ષણ મેળવેલ નવયુવકોને જોઈએ છીએ, ત્યારે દુઃખ સાથે એ વાત સ્વીકારવી પડે છે કે અત્યારે આપણા દેશમાંથી શિષ્ટાચારની પ્રાચીન ભાવનાનો હાશ થઈ રહ્યો છે. આજના ભણેલા ગણેલા યુવકો મોટે ભાગે શિષ્ટાચારને શૂન્ય અને ઉષ્કળતાને આશરે આપે છે. કોલેજ અને શાળામાં ભણતા મોટાભાગના વિદ્યાર્થીઓ રસ્તામાં અને વિદ્યાલયમાં અંદરોઅંદરની વાતચીતમાં કારણ વિના ગાળો બોલે છે, અશ્લીલ ભાષા વાપરે છે, ધક્કા મૂકી કરતા જોવા મળે છે. તેમની ઉઠવા બેસવાની ઢબ પણ સભ્ય ન કહી શકાય. આપણા આચરણ અને રહેણીકહેણીમાં બીજી કેટલીક નાની મોટી ખરાબ આદતો સામેલ થઈ ગઈ છે, જે રોજિંદી થઈ જવાના કારણે આપણે ખરાબ નથી લાગતી, પરંતુ બહારની વ્યક્તિને તે અસભ્ય જણાય છે. દાખલા તરીકે બીજાની પાસે કોઈ ચીજ ઉધાર લઈએ, તેને પાછી આપવાનું યાદ ન રાખવું, માંગેલી ચીજો બેદરકારથી રાખવી અને ખરાબ કરીને પાછી આપવી, બજારમાંથી વસ્તુ ઉધાર ખરીદીને તેની કિંમત ચૂકવવાનું યાદ ન રાખવું, કોઈ વ્યક્તિને વાયદો કરી ઘેર બોલાવી અને પોતે બહાર જતા રહેવું, પત્રનો સમયસર જવાબ ન આપવો, પોતાના કાર્યાલયમાં હંમેશા મોડા જવા, આવી સેંકડો વાતો છે જેનાથી મનુષ્યની પ્રતિષ્ઠા ઘટે છે અને તે બીજાની દ્રષ્ટિ હલકા દરજાના સાબિત થાય છે. આ સંસારમાં વિવિધ પ્રકારના રાષ્ટ્રીયતાઓ, ધર્મો, સંપ્રદાયો જળવાય એવું વાતાવરણનો જે તફાવત જોવા મળે છે, અને રાજનૈતિક, ભૌગોલિક, આર્થિક, સામાજિક વગેરે દ્રષ્ટિએ આ જે રીતે અજાળો ભાગમાં વહેંચાયેલો છે તે જોતા પ્રત્યક્ષ મનુષ્ય શિષ્ટાચારના એક સરખા નિયમોના પાલનની આશા રાખવી યુક્તિસંગત નથી. હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તીના જાતીય શિષ્ટાચારમાં અનેક વાતો એકબીજાથી ભિન્ન છે, તેમ છતાં
વર્તમાન યુગમાં વૈજ્ઞાનિક શોધના કારણે બધા લોકોનું હળવું મળવું અને તેમનું પારસ્પરિક વ્યવહાર લેવડ દેવડ એટલા બધા વધી ગયા છે કે શિષ્ટાચારના કેટલાક એવા સામાન્ય નિયમ પણ બની ગયા છે જેનું જ્ઞાન દરેકને હોવું જરૂરી છે. જ્યાં બીજા દેશોની સભ્યતા અને શિષ્ટાચારમાં બાહ્ય નિયમો અને કાર્યો પણ વધુ બહાર મૂકવામાં આવે છે ત્યારે ભારતીય સંસ્કૃતિ શિક્ષણ આપે છે કે આપણે આપણા પરિચિતો પ્રત્યે શિષ્ટાચારના બાહ્ય નિયમોનું પાલન કરતા કરતા હૃદયમાં સદભાવનાઓ રાખીએ અને સરળ હૃદય બનીએ. આવી આંતરિક ભાવનાઓથી જ આપણા વ્યવહારમાં વાસ્તવિકતા પેદા થાય છે જેના પ્રત્યે સાચી વ્યક્તિ આકર્ષાય છે. શિષ્ટાચાર અને સરળ હૃદયતાનો પરસ્પર ગાઢ સંબંધ છે. જેની વિચારધારા અને માનસિક વૃત્તિઓ શુક્ર નીરસ અને કઠોર થઈ ગઈ છે તે કોઈની સાથે પ્રેમથી મળી શકતો નથી, નથી કોઈની સાથે હાર્દિક શિષ્ટાચારનો વ્યવહાર કરી શકતો. તેના પરિણામે બીજા લોકો પણ તેની સાથે ઉપેક્ષા ભર્યો અને અલગતાનો વ્યવહાર કરશે અને સંસારમાં એકલો જ પોતાના જીવનને વ્યર્થ ગુમાવતો રહેશે. સરળતા એક એવો ગુણ છે જેનાથી એક સાધારણ કક્ષાનો માણસ પણ અનેક લોકોનો સારો મિત્ર ગાઢ દોસ્ત બની જાય છે અને સાધારણ સાધન સંપન્ન હોવા છતાં પણ આનંદ ભર્યું જીવન પસાર કરે છે. શિષ્ટાચારના આ નિયમમાં સૌથી પહેલો એ શિક્ષણ આપવામાં આવે છે કે આપણે ત્યાં જે લોકો આવે તેનો આદર કેવળ ઉપર છલો નહીં પરંતુ મન, નેત્ર, મુખ અને વાણીથી પણ કરીએ. સૌપ્રથમ વાત એ છે કે મનમાં નિશ્ચય કરીએ કે કોઈ અંગતુંગનો સેવા સત્કાર કરવો આપણું માનવીય કર્તવ્ય છે. જો આપણે તેનું પાલન ન કરીએ તો સામાન્ય પશુ જેવા ગણાશું. આ જ ભારતીય શિષ્ટાચારનું મૂળ છે જેના આધારે મહેમાનનું સ્વાગત ગૃહસ્થનો સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે. આ આદેશનો ક્રિયાત્મક શિષ્ટાચાર હતો જેનાથી પ્રગટ થતું હતું કે આપણે વાસ્તવમાં દુઃખ વેઠવા, ત્યાગ કરવા અને પરિશ્રમ કરવા તૈયાર છીએ. આવા પ્રકારના સ્વાગત શિષ્ટાચારની અસર મહેમાનો પર ચિરસ્થાયી રહી શકે છે. હવે પ્રાચીન કાળની પરિસ્થિતિમાં ખૂબ અંતર પડી ગયું છે. સંસારના લોકોનું એકબીજા દેશોમાં આવવા જવાનું અને પારસ્પરિક લેવડ દેવડ અને વ્યવહાર ઘણા વધી ગયા છે. અત્યારે શિષ્ટાચારની વ્યાખ્યા કરવી ખૂબ જ મુશ્કેલ થઈ ગઈ છે કારણ કે જે કામને એક દેશમાં શિષ્ટાચાર માનવામાં આવે છે તે બીજા દેશમાં તેનાથી વિરુદ્ધ માનવામાં આવે છે. આવી સ્થાનિક અથવા એકદેશીય શિષ્ટાચારની વાતનો અસ્વીકાર કરીને પણ છેલ્લા 150 વર્ષોમાં વિભિન્ન સભ્યતાઓના મિલનથી કેટલાક એવા સર્વમાન્ય નિયમો તૈયાર થયા છે જેને આંતરરાષ્ટ્રીય શિષ્ટાચાર કહી શકાય. જ્યારે ભારતીય સંસ્કૃતિને અનુકૂળ શિષ્ટાચારના નિયમોની વાત કરીએ છીએ તો તેમાંથી કેટલાકનું વર્ગીકરણ આ રીતે કરી શકાય. ધાર્મિક, નૈતિક અને ચારિત્ર શિષ્ટાચાર. પહેલું, પ્રત્યક્ષ ધર્મનું સન્માન કરવું તે આપણી ફરજ છે. કોઈના ધાર્મિક રીતરિવાજોમાં દખલગીરી કરવી તે અમાનવતાની નિશાની છે. બીજું, જે સમયે કોઈ વ્યક્તિ ઈશ્વરની ઉપાસના અથવા કોઈ પ્રકારના ધાર્મિક જપ, પાઠ વગેરેમાં વ્યસ્ત હોય તે સમયે તેની સાથે બોલવું અથવા ટોકવું યોગ્ય નથી. ત્રીજું, કેટલીક વ્યક્તિ સીતારામ, રાધેશ્યામ, શિવ શિવ વગેરે જોર જોરથી ઘાટા પાડીને બોલે છે. ખાસ કરીને રાત્રે કલાક, બે કલાકનો સમય જ્યારે મોટાભાગના લોકો સૂઈ રહ્યા હોય ત્યારે અવાજ કરવો યોગ્ય નથી. ચોથું, શરીર કાર્યક્ષમ હોવા છતાં વગર મહેનતે માગીને ખાવું બહુ ખરાબ છે. કોઈ ભિખારીને ભીખ આપવી યોગ્ય ન લાગે તો તેને સ્પષ્ટ રીતે ના કહી દેવી. ધાર્મિક સ્થાન પાસે શાંતિ અને સદાચારનું વાતાવરણ રાખવું જોઈએ. સાતમું, સૂર્યોદય પહેલા પથારી તજવી ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ નિયમ છે જેથી તંદુરસ્તી ઉપરાંત મનુષ્યની માનસિક તેમજ આધ્યાત્મિક વૃત્તિઓ પણ ઉચ્ચ બને છે. આઠમું, ભારતીય સભ્યતા અનુસાર ચંપલ પહેરીને ધાર્મિક પવિત્ર સ્થાન પર ન જવું જોઈએ.
ભલે તે કોઈ પણ ધર્મ અથવા સંપ્રદાય કેમ ન હોય. નવમું, દેવસ્થાનોમાં પ્રવેશતી વખતે ચંપલ, લાકડી, છત્રી વગેરે વસ્તુ બહાર જ રાખવી જોઈએ. દસમું, જેની ચારેય બાજુ દિવાલ અથવા કોઈ પ્રકારનો સ્થાયી અથવા અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય એવા સ્થળે માલિક કે વ્યવસ્થાપકની રજા લીધા વિના પ્રવેશ કરવો યોગ્ય નથી. અગિયાર, સ્ટેશન, બસ સ્ટોપ, ટપાલ કચેરી અથવા ખેલ તમાશામાં ટિકિટ બારી પર ધક્કા મૂકી કરવી ખરાબ છે. શાંતિપૂર્વક એક કરોડમાં ઊભા રહીને પોતાનો નંબર આવે ત્યારે જ પહોંચવું જોઈએ. બાર, સાર્વજનિક સ્થળ અને પોતાના નિવાસ સ્થાનમાં આવવા જવા વિશેની જે સૂચનાઓ લખી હોય તેનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. તેરમું, સભા, સાર્વજનિક ઉત્સવ, મેળો, ખેલ તમાશા વગેરેમાં નિયમોનું જાણી જોઈને ઉલ્લંઘન કરવું અને ઉછળ કૂદ કરવી નાદનિયત છે. ચૌદમું, જેમાં ટિકિટ લઈને જવાનું હોય એવા સ્થળ અથવા સવારી પર ટિકિટ લીધા વિના ફરવાની ચેષ્ટા ન કરવી જોઈએ. તેનાથી વિરુદ્ધ આચરણ કરવું એ અસફળતા જ નહીં, એક પ્રકારની ચોરી છે. સામાજિક વ્યવહારમાં શિષ્ટાચાર. પહેલું, દરરોજ સવારે ઉઠીને ગુરુજન, માતા પિતા વગેરેના ચરણ સ્પર્શ કરવા તે ભારતીય સંસ્કૃતિનો વિશિષ્ટ નિયમ છે. બીજું, આપણા ઘરે આવેલી કોઈ પણ વ્યક્તિનું પ્રેમપૂર્વક અભિવાદન કરવું જોઈએ અને તેની સાથે હાથ પગ ફેલાવી અશિત રીતે ન બેસવું જોઈએ. ત્રીજું, આવેલા સન્માનનીય વ્યક્તિને સામે ઘરની કોઈ વ્યક્તિ અથવા લોકો ચાકર પર ગુસ્સો કરવો અથવા ગાળો બોલવી યોગ્ય નથી. ચોથું, આપણાથી મોટા અને સન્માનનીય વ્યક્તિઓની સામે ક્યારેય તેમનાથી ઊંચા આસન પર બેસવું ન જોઈએ. પાંચમું, બગાસો, છીંક અથવા ખાંસી આવે તો મોઢા સામે રૂમાલ મૂકવો તે સભ્યતાની નિશાની છે. છઠ્ઠું, માર્ગમાં જતી વખતે કોઈ પરિચિત વ્યક્તિ મરી જાય તો બની શકે તો ત્યાં સુધી પોતે અભિવાદન કરવું જોઈએ. વૃદ્ધ, રોગી, લંગડા, લોડા વગેરે વ્યક્તિઓને રસ્તો ઉપરથી હટી જઈને માર્ગ આપવો જોઈએ. સાતમું, કોઈના ઘેરે જઈ ઘરના માલિક અથવા અન્ય લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરવો જોઈએ. આઠ, સાર્વજનિક ઉત્સવ અથવા સભા સંમેલનના કારણે વિના અચાનક ઉઠીને ચાલ્યા જવું અસભ્યતાનું સૂચક ગણાય છે. આવા પ્રસંગે કાપું જવું જ ન જોઈએ અથવા પાછળ એવી જગ્યાએ બેસવું જોઈએ જ્યાંથી ઉઠીને જવાથી કોઈનું ધ્યાન ન પડે. તેવી રીતે કથા, વાર્તા, સભા વગેરેમાં સૂઈ જવું અથવા ચોખા મારવા અયોગ્ય છે. નવમું, પડોશી પ્રત્યે હંમેશા પ્રેમ અને શિષ્ટાચારનો વ્યવહાર રાખો. જરૂર પડીએ તેમને બધી રીતે મદદ કરવા તૈયાર રહો અને ગરીબ હોય તો તેની સામે પોતાના વૈભવનું પ્રદર્શન કરી તેને લજ્જિત કરવાની કોશિશ ન કરો. એવી જ રીતે ધનવાન પડોશી સામે આપણા દુઃખના રોદના રોય તેને સહાનુભૂતિ મેળવવી પણ યોગ્ય નથી. પડોશી સાથે યથાસંભવ સન્માનતાનો વ્યવહાર કરવો જોઈએ અને તેમને જે પણ મદદ કરાય તે નિસ્વાર્થ ભાવે અને ફરજ સમજીને કરવી જોઈએ. દસમું, જો બીમાર પાસે જાઓ તો તેના રોગને વધારીને બતાવવાની કોશિશ ન કરો, ન તેની સામે કોઈ પ્રકારની નિરાશાજનક વાત કરો. બીમાર પાસે હંમેશા પ્રસન્ન મુદ્રામાં જવું જોઈએ અને તેની હિંમત વધારવી જોઈએ. અગિયાર, રસ્તામાં ખૂબ બારી બોલવું યોગ્ય નથી. રસ્તામાં બૂમ પાડીને બોલવું યોગ્ય નથી. કોઈ જગ્યાએ ઊભા રહીને બહુ મોટેથી વાતચીત કરવી, મજાક કરવી, મોટા અવાજથી હસવું પણ યોગ્ય નથી. બાર, રસ્તામાં અજાણી સ્ત્રીની પાછળ એવી રીતે ન ચાલવું જોઈએ કે તેથી તેને સંકોચ થાય. કોઈ પણ સ્ત્રીને વારે ઘડીએ મોઢું મેળવીને ન જોવું જોઈએ. તેવી જ રીતે મકાનમાં બેસેલી અથવા છત વળવેલી સ્ત્રીઓ સામે તાકીને જવું તે અશિષ્ટતાની નિશાની છે. મુસાફરખાના, ધર્મશાળા, બગીચા વગેરે સાર્વજનિક સ્થળોએ સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણું કામ પૂરું થઈ ગયા પછી તેને ગંદુ મૂકીને જવું તે અશિષ્ટતા છે. ખાણીપીણી અને સ્વાસ્થ્ય રક્ષણ માટે શિષ્ટાચાર. પહેલું, ભોજન કરવાનું સ્થાન સ્વસ્થ અને આહલાદક હોવું જરૂરી છે.
બીજું, ભોજન કરતી વખતે ખાવા અથવા ખાવામાં ચપ ચપ અવાજ કરવો તે અશિષ્ટતા છે. ત્રીજું, જમણા હાથથી જ ખાવું જોઈએ. આંગળીઓને ઉપર સુધી શાક દાળ લગાવવા અને તેને ચાટવું એ પણ સભ્યતા વિરુદ્ધ છે. ચોથું, પાણી વગેરે પીવા ઉભા ઉભા પીવું યોગ્ય નથી અને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. પાંચમું, ભોજન કરતી વખતે કોઈ એવી વસ્તુ ના લેવું જોઈએ જેની ધૂણાનો ભાવ જાગે. છઠ્ઠું, ભોજન પૂરું નિશ્ચિતતા અને શાંતિથી કરવું જોઈએ. સાતમું, ચાલતા ચાલતા હરતા ફરતા ખાવું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હાનિકારક તો છે જ, સભ્યતા વિરુદ્ધ પણ છે. આઠ, ખાવા પીવાની વસ્તુ ઓળગીને ચાલવું બહુ ખરાબ છે. વાતચીત રેનેકેનીના શિષ્ટાચાર. પહેલું, જ્યાં બે ચાર વ્યક્તિ બેસીને વાતચીત કરતી હોય ત્યાં જઈ બેસવું અયોગ્ય છે. બીજું, વાતચીત કરતી વખતે કોઈ અયોગ્ય વાત મોઢામાંથી નીકળી જાય તો તરત જ ક્ષમા યાચના કરવી જોઈએ. ત્રીજું, વાતચીત કરતી વખતે માત્ર પોતે જ ન બોલીએ, બીજાને પણ તક આપીએ. ચોથું, કઠોર જવાબ આપી છિદ્ર ઝઘડાનું સ્વરૂપ આપી દેવું એ મૂર્ખતા છે. કઠોર ઉત્તરની જગ્યાએ વિનમ્ર શબ્દોમાં જવાબ આપવો જોઈએ. મારા મત મુજબ તમે ભૂલી રહ્યા છો અથવા તમને યોગ્ય ખબર નથી આપવામાં આવી વગેરે. પાંચમા, મોઢેથી હંમેશા નાની નાની વાત પણ ગાળ બોલવી અથવા અશ્લિપ્ત શબ્દો કાઢવા એવું રહેવું એ સભ્યતા વિરુદ્ધ છે. સાત, છઠ્ઠો, જે કોઈને વાયદો કર્યો હોય તે યથાશક્તિ પૂરો કરવાની કોશિશ કરો. સાતમા, કોઈ વાતને વધુ આગળ ન વધારો. આઠમા, વર્તમાન સમયમાં કેટલાય એવા સ્ત્રી પુરુષો છે કે જે ફેશનના ભક્ત બની જે રીતે વિદેશી વસ્ત્રોનો ઉપયોગ કરવા લાગ્યા છે તે અશોભનીય છે. ખાસ કરીને સ્ત્રીઓનો ચુસ્ત પોશાક તો ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિ સર્વથા ધિક્કાર પાત્ર જ કહેવાય. આવી સ્ત્રીઓ સજ્જન પુરુષો સમક્ષ પોતાનું માન પોતે જ ઘટાડે છે. નવમું, સાર્વજનિક સંમેલન અને અંગત ઉત્સવ વખતે અનુકૂળ પોશાક જ યોગ્ય છે. સદવ્યવહાર, સદાચાર વગેરે શિષ્ટાચારના જ અંગ છે. શિષ્ટાચાર મન વચન અને કર્મથી કોઈને નુકસાન નથી પહોંચાડતા. તે ખરાબ વચન ક્યારેય નથી બોલતા. મનથી કોઈનું ખરાબ નથી ઈચ્છતા. જેનાથી કોઈનું દિલ દુભાય તેવું કામ ક્યારેય નથી કરતા. વિનય અને મધુર વ્યવહાર જ તેમના જીવનનું અંગ હોય છે. કોઈ પ્રકારનું અભિમાન ને શિષ્ટાચારમાં અવકાશ નથી. નમ્રતા, વિનયશીલતા વગેરે સદગુણ શિષ્ટાચારના આધાર છે. એટલું જ નહીં, શિષ્ટાચારની સંપત્તિ સમૃદ્ધિ વધવાની સાથે જ તેની નિર્ભિમાનતા, નમ્રતા, વિનયશીલતા પણ વધતી જાય છે. તેવી રીતે ફળોનો વજનથી વૃક્ષ નીચે નમી જાય છે. તેવી જ રીતે આવી વ્યક્તિઓની લૌકિક સંપત્તિ અશ્ચર્ય વધવા છતાં પણ નમ્રતા, વિનયશીલતા વધી જાય છે. શિષ્ટાચાર એક એવો સદગુણ છે જે અભ્યાસ અને આચરણ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તેના માટે કોઈ વિશિષ્ટ સંજોગો અથવા ઉચ્ચ કુળની જરૂર નથી. કોઈ પણ સ્થિતિની વ્યક્તિ પ્રયત્નપૂર્વક શિષ્ટાચારનો અભ્યાસ જીવનમાં લાવી શકે છે. તેના માટે સંવેદનશીલ હૃદય, કોમળતા જરૂરી છે. આવી વ્યક્તિ પોતાના વ્યવહાર અને જીવનક્રમમાં નાની નાની વાતો પણ ધ્યાન રાખે છે કે તેથી બીજાને દુઃખ ન થાય. શિષ્ટાચારમાં બીજાની ભાવનાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.